જિલ્લાના ભાયાવદર ગામે ગુજરાત સરકારના બિન આયોગના ચેરમેન બાપુભાઈ ઘોડાસરા આવી પહોંચ્યા હતા. તેઓએ બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમથી પાટીદાર સમાજ સહિત અન્ય સમાજને ફાયદો થશે તેમ જણાવ્યું હતું. સરકારે તમામ સમાજને ઉચ્ચ શિક્ષણ લોન માટે મદદ કરી છે તેમ જણાવ્યું હતું. તેમજ બાબુભાઈ ઘોડાસરાએ સર્વેને આયોગમાં લાભ લેવા અપીલ કરી હતી. ખાસ કરીને જે નિગમની રચના કરવામાં આવી છે એમાં જે મોંઘુ શિક્ષણ ધોરણ 12 પછીનું જે છે, ટેકનિકલ કોર્સિસ છે, મેડિકલ કોર્સિસ છે, પેરામેડિકલ કોર્સિસ છે, ચાર્ટર્ડ એકાઉન્ટનું કંઈ કરવાનું હોય, MBA જે છે, જેની અંદર વાલીઓને એમના માતા પિતાના વિદ્યાર્થીઓને વધારે ખર્ચ થાય છે એમાં 10 લાખ રૂપિયા સુધીની લોનની જોગવાઈ કરવામાં આવી છે. અને તો એ પ્રમાણે વિદ્યાર્થીઓને લાભ આપવાનું ચાલુ કર્યું છે. એક યોજના એ છે. બીજી યોજના ખાસ કરીને જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થયા હોય અને ફોરેન કંઈ 1.5 વર્ષ કે 2 વર્ષના કંઈક કોર્સ કરવાનો હોય તો એક વિદેશ લોન માટેની યોજના પણ મૂકવામાં આવી છે. આ ઉપરાંત ધોરણ 12 પછી માત્ર એક MBBSને પણ સરકારે એ એલાઉ કર્યું છે. એમને પણ અમે 15 લાખ રૂપિયા સુધીની 4% સાદા વ્યાજે લોન આપીએ છીએ. કારણ કે ડૉક્ટરોની પણ અહીંયા થોડી ખેંચ છે, એ ધ્યાનમાં રાખી ધોરણ 12 પછી માત્ર એક MBBS અને બાકીના કિસ્સામાં ગ્રેજ્યુએશન પછી એ વિદ્યાર્થીઓ કોઈ ફારેન અભ્યાસ માટે વધારે એમની જે કે સ્કિલ ડેવલપમેન્ટ અને નોલેજ ડેવલપમેન્ટ તો એમાં આપણે 15 લાખ રૂપિયાની જે લોન છે આપીએ છીએ.